નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો આપણે શું શીખીએ છીએ? બાદબાકી, બરાબર. સાથે સાથે તમારે શું શીખવાનું છે? ઘડિયાળ તૈયાર કરવાના છે. 15 ઘડિયાળ રેડી હોવા જોઈએ, કેમકે આગળ આપણે ગુણાકાર પણ આવશે, એમાં શેની જરૂર પડશે? ઘડિયાળની. તો નહીં આવડતા હોય તો દાખલા આવડશે નહીં, બરાબર. તો આપણે બાદબાકી શીખી છીએ, ચેપ્ટર 3, આપો અને લો, એમાં દાખલા નંબર 6. નંબર 46 ઉપર મળી ગયું બધાને, 46 પેજ, બરાબર. એમાં આપણે દાખલા કેટલા કર્યા છે? 6, 7 અને 8. અહીંયા તારીખ લખી દઈશું. આજે કઈ તારીખ છે? તો કે 11/8/21, બરાબર. ખાલી ચોરસ પૂર્ણ કરો. 46મો દાખલો. 46 + 64, હવે 6માં કેટલા નાખી? તો અહીંયા 4 આવે, તો કે 8, બરાબર. 9મો દાખલો, એટલે અહીંયા 6માં 8 આ ઉમેરી દઈએ, એટલે 6 × 8 = 14 વધી પડી 1. આ 4 × 1 = 5, એટલે ઉમેરવાના કેટલા થશે તમારે? ખાલી હવે ત્યાં 1 જ, 4 તો છે, આ 5 તો છે, આપણે 1 જ ઉમેરવાનો, એટલે જવાબ આવશે 18. 10મો દાખલો. +27 = 45, હવે અહીંયા કેટલા ઉમેરવા પડે? તો અહીંયા 5 થાય, તો 7 અને 8 = 15 થાય, બરાબર. 7 અને 8, અહીંયા 8 મૂક્યા, એટલે 8 ને 7 = 15, અહીંયા વધી 1 આવશે. હવે અહીં કેટલા કરવાના છે આપણે? 4, એટલે અહીંયા 3 હશે, એટલે 1 વધી આવે, વધી 1 જ, એટલે 18. 18 + 27 = 45. 10મો દાખલો. હવે 11મો દાખલો. 26 + 75, હવે અહીં 6માં 9 × 6 = 15, એટલે અહીં 9 આવશે. 15નો 5 વધી 1, અહીં કેટલા છે? 7 છે, અહીંયા 2 છે, અહીંયા 7 છે, 2 ને 1 = 3. 3માં કેટલા ઉમેરી તો 7 થાય? 4, બરાબર. 3 તો છે, 4 ઉમેરી એટલે 7. 12મો દાખલો. +50 = 48, હવે અહીં 8, અહીં 8 આવવા જોઈએ ને, એટલે અહીંયા આપણે કેટલા મૂકી દઈશું? 8 જ, 0 છે એટલે 8, અને હવે અહીં 9 છે, તો અહીં 5માં કેટલા ઉમેરવા પડે? 4. 48 + 50 = 98. ત્યાર પછી 13મો દાખલો. માઇનસ છે, 37 - 13. હવે 7માંથી અહીં કેટલા માઇનસ કરી તો 3 વધે? તો કે 4. અને 3માંથી કેટલા માઇનસ કરી? 7માંથી 4 જાય 3 વધે, તો 3માંથી અહીં 2 કરી એટલે 1 વધે, ને 3માંથી 2 જાય કેટલા વધે? 1, બરાબર. એટલે દાખલો 13, એટલે એ 2 કરશું, 3માંથી 2 જાય તો 1. 14મો દાખલો. 14માંની અંદર 59 આવશે. જો અહીં 34 છે, 9માંથી 5 જાય તો 4, અને અહીંયા 3 વધ્યા છે, 5માંથી 2 કાઢી તો 3, એટલે 34. 15મો દાખલો. 79 - 45, 9માંથી કેટલા કાઢી તો 5 વધે? તો કે 4. અને 7માંથી કેટલા ઓછા કરીએ તો અહીં 4 વધે? તો કે 3. 15મા દાખલામાં 34 આવશે, એટલે. ત્યાર પછી 16મો દાખલો. સરવાળા કરતા પણ સહેલા છે. -43 = 14, હવે કેટલા મૂકી?
તો એમાંથી ત્રણ જાય તો ચાર વધે, બરાબર? તો સાત મૂકીએ એટલે સાતમાંથી ત્રણ જાય તો ચાર વધે, અને અહીંયા ચાર છે ને, અહીંયા ચાર છે તો આ ચાર છે, અહીં આપણે નવ. ચારમાંથી કેટલા કાઢશું તો વધશે? આઠ કાઢ, આઠ મૂકશું. આઠમાંથી ચાર જાય તો ચાર એટલે સત્યાસી. સત્તરમો દાખલો, તોતેર માઇનસ દસ. હવે અહીં કેટલા મૂકશું તો શૂન્ય આવશે? સાવ સહેલું, ત્રણ. ત્રણમાં ત્રણ જાય શૂન્ય, અને સાતમાંથી કેટલા કાઢી તા એક વધે તો કે છ. સત્તરમાં દાખલામાં ત્રેસઠ. અઢારમો દાખલો પિસ્તાલીસ. અહીં કેટલા મૂકીએ તો અહીં પાંચ, છમાંથી પાંચ જાય તો એક એટલે અહીં છ. ચારમાંથી બે જાય તો બે, બરાબર? એટલે અહીં ચારમાંથી બે કાઢ્યા બે વધી જાય તો અહીં કેટલા મૂકવા પડે? છમાં છ મૂકવા પડે ને, છમાંથી ચાર જાય તો કેટલા વધે? બે, બરાબર? એટલે છાસઠ આવશે. ઓગણીસમો એકસાઠ માઇનસ બરાબર ચોવીસ. કેટલામાંથી બે કરી તો ચોવીસ વધે? ઓગણીસમાં દાખલામાં તો કે અહીંયા સાત કરવા પડે. અગિયારમાંથી સાત જાય, દસકો લેવાનો. અગિયારમાંથી સાત જાય તો ચાર વધે, અને પાંચમાંથી ત્રણ વધે જાય તો બે વધે. વીસમો દાખલો માઇનસ પાસઠ બરાબર પચીસ. તો અહીંયા પહેલાં સૂઈ મૂકવી પડશે નેવું. શૂન્યમાંથી પાંચ ન જાય એટલે દસકો. દસમાંથી પાંચ જાય તો પાંચ, અને આઠમાંથી છ જાય તો બે. ત્યાર પછી એકવીસમો દાખલો માઇનસ છવ્વીસ બરાબર ઓગણીસ. તો અહીં પિસ્તાલીસ મૂકી દઈશું. છમાંથી પાંચમાં છ નો જાય, પંદરમાં છ જાય તો નવ વધે, ત્રણમાંથી બે જાય તો એક વધે એટલે ઓગણીસ. ત્રેસઠ માઇનસ બરાબર અઠ્યાવીસ. તો અહીંયા પાંત્રીસ મૂકી દઈશું. ત્રણમાંથી પાંચ નહીં જાય એટલે દસકો અહીંયા આવશે. પાંચ અહીંયા દસ, તેરમાંથી પાંચ કાઢ્યા તો આઠ, અને પાંચમાંથી બે કાઢ્યા તો ત્રણ. હવે ત્રેવીસમો દાખલો, એમાં બાણું મૂકવાના. બેમાંથી છ નો જાય એટલે દસકો આવશે, અહીંયા આઠ અને અહીંયા દસ. બારમાંથી છ જાય તો છ, અને આઠમાંથી ચાર જાય તો ચાર એટલે છેતાલીસ. છેલ્લા દાખલામાં ઓગણચાલીસ. છમાંથી નવ નહીં જાય બરાબર એટલે દસકો, અહીંયા ચાર અને અહીંયા દસ. સોળમાંથી નવ જાય તો સાત, ચારમાંથી એક જાય તો ચારમાં ત્રણ જાય તો એક એટલે સત્તર. બરાબર થઈ ગયો. હવે પછીનો દાખલો સાતમો છે. ઉદાહરણ મુજબ સરવાળા કરો. જો ઉદાહરણ એક આપ્યું છે, વ્યવસ્થિત રીતે જુઓ. પહેલાં વ્યવસ્થિત શું કરીશું? આપણે બોક્સ પાડી દઈશું સ્કેલથી. રોજે માટે સ્કેલ સાથે જ તમારે રાખવાની છે, કેમ કે ક્યાંય બોક્સ ન દેખાતા હોય તો આપણે કરવા થશે. એટલે પેન્સિલ તો હશે જ, ખાલી શું રાખવાની? સ્કેલ. તમારે બોક્સ પાડવાના જ છે, ફરજિયાત લીટી પાડવાની છે, કેમ કે આમાં છે જ, દેખાતી ન હોય એટલા માટે આપણે પાડી દેવાની. આટલી વ્યવસ્થિત લીટી હોવી જોઈએ. અહીંયા પણ પાડી દઈશું. થઈ ગઈ, બોક્સ બની ગયું. હવે જુઓ દાખલો સાતમો. ઉદાહરણ મુજબ સરવાળા કરો. તોતેર પ્લસ ચોવીસ છે, તો આ તોતેર એટલે કેટલા થાય? સિત્તેર પ્લસ ત્રણ પ્લસ આ બેના ભાગ પાડવાના, ચોવીસના ભાગ કરવાના એકમ દશક. આ એકમ અને આ દશક એટલે અહીંયા એક સૂઈ મૂકવાની, અને એકમ એમનામ એટલે કે સિત્તેર પ્લસ ત્રણ આ પ્લસ, અને આનો એકમ દશક એટલે કે વીસ પ્લસ ચાર. પછી કેમ કરવાનું? આ સિત્તેર અને આ વીસ પહેલાં બેનો સરવાળો કેટલા થાય? શૂન્યની શૂન્ય, સાતને બે નવ એટલે નેવું, બેને ચાર સાત એટલે સત્તાણું. નેવું પ્લસ સાત બરાબર સત્તાણું. હવે અહીંયા જો બરાબર
બીજો દાખલો તમારો, એટલે કે પહેલો દાખલો છે 30 + 2. આ એકમ અને દશક છે, દશક એટલે એક સુઈ મૂકી એટલે 30 થઈ ગયા. તો અહીં બરાબર કરીને લખવાનું 30 + 2. હવે આ પ્લસ કરવાના. હવે આ 56, એટલે 56 એટલે એકમ દશક એટલે કે 50 + 6. પહેલાં રકમમાં સુઈ મૂકીને બસ 6 એમને મૂકવાના. 50 + 6. હવે કોને ગણવાના તમારે? શૂન્યવાળી રકમ ગણવાની. શૂન્યની સુઈ રહેશે અને 5 ને 3 કેટલા થાય? 8, એટલે 80 બરાબર. 80. હવે આ પ્લસ એમનો. હવે આ બેને આમ કરી દેવાનું. બધામાં આપણે નહીં આવા લીટા કરીએ, સારું નહીં લાગે. અને 2 ને 6 કેટલા થાય? 8, 88. 80 ને 8 88 થઈ ગયો. એ રીતે બીજો દાખલો 43, એટલે કે 40 + 3. 40 + 3 + 20 + 5. હવે આ 2 4 ને 2 6 એટલે કે 60 બરાબર. 60 પ્લસ નીચે પ્લસ એટલે આને આવી રીતે, અને આ 3 અને 5 કેટલા થાય? 8 બરાબર. કેટલા થશે? 68. હવે ત્રીજો દાખલો 80 + 4 બરાબર. 80 + 4. હવે આ વચ્ચેનું પ્લસ, અને 13 છે તો 10 + 3 બરાબર. 80 ને 10 કેટલા થયા? 90 પ્લસ આ 4 ને 3 કેટલા થાય? 7 બરાબર. 97. નીચેનો ચોથો દાખલો 60 + 2 બરાબર. 60 + 2 હવે આ પ્લસ 30 + 1 બરાબર. 60 માં 30 નાખી તો 90. આ પ્લસ નીચે પ્લસ, હવે આ 2 ને 1 કેટલા થાય? 3. 90 માં 3 નાખી તો બરાબર 93. હવે અહીંયા 44, એટલે 40 + 4 40 + 4 + 24 20 + 4 બરાબર. સુંદરવાળી 2 40 માં 20 ઉમેરી તો 60 પ્લસ 4 ને 4 કેટલા થાય? 8. 60 ને 8 કેટલા થાય? 68. ત્યાર પછી દાખલો છઠ્ઠો 36 + 23 એટલે કે બરાબર. 30 + 6 + 20 + 3 બરાબર. 30 ને 20 કેટલા થાય? 50 પ્લસ 6 ને 3 કેટલા થાય? 9 બરાબર. 50 માં 9 નાખી તો કેટલા થાય? 59 બરાબર. 7મો દાખલો 31 + 57 30 + 1 પ્લસ 50 + 7 બરાબર. આ 30 ને 50 એટલે કે 5 ને 3 8 80 પ્લસ 7 ને 1 8 88 થઈ ગયું.
ચાલો કેસ ફરી ગયું બધાએ, તો સૌથી પહેલાં શું કરી દઈશું, બોક્સ નથી દેખાતા, ઝાંખા દેખાય છે, એક એક લીટી પાડી દેવાની, શું ફેર પડે. ત્રેવીસ પ્લસ ત્રેવીસ શું આવશે? વીસ પ્લસ ત્રણ બરાબર વીસ પ્લસ ત્રણ પ્લસ વીસ પ્લસ ત્રણ બરાબર વીસ ને વીસ કેટલા થશે? ચાલીસ પ્લસ ત્રણ ને ત્રણ છ બરાબર છેતાલીસ. ત્યાર પછી નવમો દાખલો, બેતાલીસ પ્લસ બાવન એટલે કે બરાબર ચાલીસ પ્લસ બે પ્લસ પચાસ પ્લસ બે બરાબર ચાલીસ ને પચાસ એટલે કે ચાર ને પાંચ નવ શૂન્યની શૂન્ય પ્લસ બે પ્લસ બે એટલે ચાર બરાબર નેવું ને ચાર કેટલા થાય? ચોરાણું. છેલ્લા દાખલા દસમો દાખલો, સિત્તેર સિત્તેર પ્લસ શૂન્ય બરાબર અહીં એકમમાં કંઈ નથી એટલે આપણે શું કરવાનું? સિત્તેર પ્લસ શૂન્ય બરાબર વીસ પ્લસ છ બરાબર સિત્તેર ને વીસ કેટલા થશે? નેવું બરાબર છ નેવું પ્લસ છ બરાબર નેવું ને છ છન્નું. ત્યાર પછીનો દાખલો ઓગણસાઠ પ્લસ ત્રીસ પચાસ પ્લસ નવ પ્લસ ત્રીસ પ્લસ શૂન્ય. દેખાણું શૂન્ય બધાને બરાબર પચાસ ને ત્રીસ એસી પ્લસ નવ બરાબર નેવ્યાસી થઈ ગયું દાખલા બધાને. તો હવે તમે આ બે અંકના સરવાળા બીજા ધોરણમાં તમારે આવતા હતા, હવે ત્રણ અંકના આવતા હતા કે આપણે એકમ સંખ્યા શીખીને એકસો અગિયાર એકસો બાર એકસો તેર એકસો ચૌદ બસો પંદર ત્રણસો અઢાર આ કેટલા અંકની સંખ્યા કહેવાય? ત્રણ અંકની સંખ્યા કહેવાય બરાબર. તો હવે તમારે એના સરવાળા બાદબાકી શીખવાના છે બરાબર, અહીંયા સમજવાનું છે, તમે લોકો વાંચી લેશો. જો ત્રણ અંકોની બે સંખ્યાઓના સરવાળા વધી વગરના પહેલાં એ શીખવાના, ત્રણ અંકોની સંખ્યાઓના સરવાળા કરવા માટે સોના સ્થાનમાં અંકની નીચે સોનો અંક, દસકના અંકની નીચે દસકનો અંક અને એકમના અંકની નીચે એકમનો અંક લખવામાં આવે છે એટલે કે એકમ દશક સો. ત્રણ અંકની સંખ્યાની નીચે બે અંકની સંખ્યા લખતી વખતે સોના સ્થાન ખાલી સ્થાનમાં શૂન્ય અથવા શૂન્ય લખી શકાય છે. તે સંખ્યા લખતી વખતે સોના તથા દશકના ખાલી સ્થાનમાં પણ શૂન્ય લખી શકાય છે. આગળ ન હોય કાંઈ તો આપણે શૂન્ય મૂકી શકીએ છીએ. સરવાળો કરો, જુઓ અહીંયા આ ત્રણ અંક કહેવાય એક બે અને ત્રણ, અને શું બોલાય? એકમ દશક અને સો બોલાય બરાબર. બસો ચોત્રીસ પ્લસ પાંચસો ને ત્રેસઠ એટલે કે આ એકમ છે, આ દશક છે, આ સો છે. આ એકમ દશક સો એટલે કે એકમ નીચે એકમ લખવાનું, દશક નીચે દશક અને સો નીચે સો. જો અહીંયા દાખલો આપ્યો છે તમારે એ બરાબર કઈ રીતે લખેલો છે, એકમના અંકનો સરવાળો ચાર એકમ પ્લસ ત્રણ એકમ બરાબર સાત એકમ બરાબર, એટલે એકમના ખાનામાં સાત લખો.
બાજુમાં આપ્યો છે, તમે જોઈ લેજો. દશકના અંકનો સરવાળો 3 દશક પ્લસ 6 દશક બરાબર 9 દશક, એટલે કે દશકના ખાનામાં 9 લખો. સોના અંકનો સરવાળો 200 500, 200 + 500 બરાબર 700, સોના ખાનામાં 7 લખો, એટલે કેટલો જવાબ થશે? 257 થશે. જવાબ એટલો નહીં થાય, જવાબ થશે 797 બરાબર. તો આ રીતના સરવાળા છે, આ 3 અંકના સરવાળા કહેવાય. આ આવતીકાલે શીખીશું આપણે, ઓકે. અને ઘડિયા ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન આપજો, કેમ કે ઘડિયા વગર આગળ તમને થશે નહીં. ઓકે.